વિષય વિવાદમાં આવ્યો। चेयरमैन श्री आज टीपी की बैठक थी आम शिव शू निर्णय लेवा क्या मुद्दा लेवाया क्या महत्व आज टीपी कमिटी बैठक मिली थी एम अमरा तमाम साथी सभा सदो सर्वानुमते एकत्रित थी और शिव शहर मे एक बहुत महत्व मुद्दा ले एक मुद्दों से माधवनगर में आल प्लॉट नंबर 85 में जो मस्जिद बांधकाम गैरकायदेसर रीते चाली रू है अने जेना विरोध में समग्र माधवनगर खलीफा सर्वोदय अने नेहरू पार्क वगैरह विस्तार रहीशो अने नागरिकों की 29/9/2021 एक अरजी थी। ए अरजी में ए लिखित आवेदन पत्र नगरपालिका डेप्यूटी कलेक्टरशी ने अने प्रमुख ने चीफ ऑफिसर ने आपेल हतुं। एमां एमणे जणाव्युं हतुं के अमे जे विस्तार में रहीए छीए त्यां 4 मस्जिदो छे अने आ 5मी मस्जिद बनती होय तो अमारो एक आदर्श अभिगम है कि अहीं मस्जिद की जगह कोई आंगणवाड़ी बने कोई दवाखानु बने के कोई स्कूल बने के कोई रमतगमत मैदान बने एवी एमनी एक तो आदर्श विचारसरणी थी अने एमनी मांगणी ने लागणी थी। एटले ए मुद्दा में आज मारी टाउन प्लानिंग कमिटी एक एवा नतीजा पर गई है कि अरजदारों की अरजी आधार अने नगरपालिका एंजीनियर अने प्लानिंग आसिस्टंट दिव्याबेन कातरियाना अभिप्राय मुजब तथा चीफ ऑफिसर सभ्य सचिव अभिप्राय मुजब तथा भावनगर नायब नगर नियोजक श्री भट्ट साहेब अभिप्राय मुजब अमो एवा मुद्दा पर एवा तारणों पर गया छे के जे 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 85 नंबर बांधकाम में गैरकायदेसर रीते बांधकाम थई रह्युं छे एना एंजीनियर श्री नहीम भाई अगरियाए एंजीनियर तरीके आमां राजीनामुं आप्युं छे अने नगरपालिका पासे ऑनलाइन मंजूरी रहेणाकना हेतु माटे मांगी अने अन्य हेतु नो उपयोग करवानो होय एवी आखा गाममांथी एक मोटी दहशत फैलाणी हती अने केटलाक किस्सामां मस्जिदना फोटाओ आव्या हता एटले लोकोनी अने नागरिकनी अने सेवानी प्रजानी एवी मांगणी हती के आ जग्याए एम के जे गैरकायदेसर रीते हेतु शरत भंग करी अने बीजा हेतु माटे जे मस्जिदनुं बांधकाम थई रह्युं छे अटकावो એટલે અટકાવવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર 3 દિવસ પહેલા ત્યાં ગયા હતા એમને અટકાવી દીધા અને આજે નગરપાલિકાની કમિટીએ સર્વાનુમતે 85 નંબરના પ્લોટમાં જે ઓનલાઈન બાંધકામની મંજૂરી જે ઇકબાલભાઈ ઇબ્રાહીમભાઈ ઘાયલને આપવામાં આવેલી હોય એ મંજૂરી રદ કરવાનો ઠરાવ સર્વાનુમતે શિવ નગરપાલિકાએ કર્યો છે અને લોકોની લાગણી માંગણી અને સામાજિક સમરસતા માટે અને સમાજના ઉપયોગી કામ કરવા માટે આજે આ મસ્જિદની મંજૂરી નગરપાલિકા એટલે અટકાવવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર 3 દિવસ પહેલા ત્યાં ગયા હતા એમને અટકાવી દીધા અને આજે નગરપાલિકાની કમિટીએ સર્વાનુમતે 85 નંબરના પ્લોટમાં જે ઓનલાઈન બાંધકામની મંજૂરી જે ઇકબાલભાઈ ઇબ્રાહીમભાઈ ઘાયલને આપવામાં આવેલી હોય એ મંજૂરી રદ કરવાનો ઠરાવ સર્વાનુમતે શિવ નગરપાલિકાએ કર્યો છે અને લોકોની લાગણી માંગણી અને સામાજિક સમરસતા માટે અને સમાજના ઉપયોગી કામ કરવા માટે આજે આ મસ્જિદની મંજૂરી નગરપાલિકાએ સર્વાનુમતે રદ કરી છે। તદુપરાંત બીજો મુદ્દો અમારો એવો પેચીદો મુદ્દો હતો કે જે મુદ્દો શિવાર શહેરના કેટલાય નાગરિકોને સ્પષ્ટ છે નગરપાલિકાના બિલ્ડિંગની બાજુમાં ઝકરિયા મસ્જિદ આવેલી છે અને મેમણ કબ્રસ્તાન આવ્યું છે ત્યાં રાજાશાહી વખતથી એક રસ્તો હતો આ એક ઐતિહાસિક નિર્ણય અમે આજે લઈ અને નગરના નાગરિકો માટે ઉત્તમ કામ કર્યું છે કે જે બસ સ્ટેન્ડની સામે છે જે રસ્તો પીપળાઈને નળ બાજુ જતો હતો ત્યાં શિવશક્તિ સોસાયટી સીજીનગર 2 કૈલાસનગર શિવ પાર્ક કેશવ પાર્ક તથા અંજલી પાર્ક વૃંદાવન સોસાયટી વોટનેશનગર સ્વરૂપ ભારતીનગર અલકાપુરી માધવનગર 1-2 વગેરેના વિસ્તારના માણસો શોર્ટકટ છે હાઈવે પર જવા ન પડે એટલા માટે આ રસ્તેથી ચાલી શકે તથા વોર્ડ નંબર 6ના નાગરિકો વોર્ડ નંબર 3ના નાગરિકો તથા ખેડૂત માલધારીઓ વગેરે જે પોતાના ખેતરો તરફ પીપળાની નળ તરફ જાય એ રસ્તો વર્ષોથી નાગરિકો ઉપયોગ કરતા હતા અને સુખદાર ભોગવતા હતા પરંતુ સમયાંતરે ગેરકાયદેસર રીતે આ રસ્તો બંધ કરવામાં આવેલો અને આ રસ્તો બંધ કરી અને ત્યાં 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 આગળ
વિરલભાઈ પિંડિયાએ જે માહિતી અધિનિયમમાં માહિતી માંગી હતી એમાં જાહેર નંબર 662/2016 ના રોજ શિવમના જાહેર માહિતી અધિકારી અને ચીફ ઓફિસરે મુદ્દા નંબર 7 માં જણાવેલું હતું કે આ જકરિયા મસ્જિદના વહીવટકર્તાઓએ આ બાબતની અંદર મસ્જિદના આગળના ભાગે ગેરકાયદેસર રીતે દરવાજો મૂક્યો હોય અને પીપળાની નળબાજુ ચણતર કર્યું હોય અને એમને નગરપાલિકાના ચીફ ઓફિસરે 187/2016 થી એક બીજી નોટિસ આપી હોય કે આ ગેરકાયદેસર દબાણ દૂર કરી અને નાગરિકોનો રસ્તો ખુલ્લો કરી આપો એમ છતાં ખુલ્લો કરવામાં ન આવ્યો હોય ત્યારે અમારી ટીપી કમિટીએ જાહેર હિત માટે લોકોના કલ્યાણ માટે રસ્તાનો દબાણ દૂર કરવા માટેનો ઠરાવ પણ આજની કમિટીએ કરી અને નાગરિકોની સુખાકારીનો એક ઓર વધારો કર્યો હોય એનો અમને આનંદ છે અને આ બંને ઠરાવ ખૂબ જ નાગરિકોના સ્પષ્ટતા હોય અને ખૂબ જ લોકપ્રિયોગી હોય એટલે અમે આવા ઠરાવો જનહિત માટે કર્યા છે. વંદે માતરમ. ભારત માતા કી જય.